Hello dear student, myself Ashish Kacharya, and today we discuss topic related to building service. In today's topic we discuss about natural lighting. એટલે કે આપણે કુદરતી પ્રકાશ છે એ કઈ રીતે મળે, ડેલાઇટ ફેક્ટર શું છે અને બિલ્ડિંગ ડિઝાઇન કરતી વખતે કુદરતી પ્રકાશનું મહત્વ શું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે નેચરલ લાઇટિંગ વિશે જોઈએ તો કે આપણે બધા જાણીએ છીએ એમ કે ધ પ્રાઇમરી સોર્સ ઓફ લાઇટિંગ ફોર અ ડે લાઇટિંગ ઇઝ ધ સન. એટલે કે સૂર્ય છે એ કુદરતી પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય દ્વારા મળતો પ્રકાશ છે એ કેવો હોય છે, તો કે બે ભાગમાં વહેંચાયેલો હોય છે. કયો કયો? કે ડાયરેક્ટ સોલાર ઇલ્યુમિનસ અને સ્કાય ઇલ્યુમિનસ, મતલબ કે સીધું સૂર્ય ઇલ્યુમિનસ અને બીજું છે આકાશનું ઇલ્યુમિનસ. સામાન્ય રીતે ડે લાઇટિંગ ડિઝાઇન કરતી વખતે સીધું સૂર્યનું ઇલ્યુમિનસ છે એને ગણવામાં આવતું નથી, પણ ખાલી આપણે સ્કાય ઇલ્યુમિનસ છે એને જ ગણતરીમાં લઈએ છીએ. તો આપણે નેક્સ્ટ જોઈએ કે સ્કાય ઇલ્યુમિનસ છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. સ્કાય ઇલ્યુમિનસમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે એલ્ટિટ્યુડ ઓફ સન, એટલે કે સન કઈ જગ્યાએ છે, સૂર્યની સ્થિતિ શું છે એ પણ એક ખાસ આધાર રાખે છે. બીજી વસ્તુ એ કે જે તે સ્થળનું સ્થાન, એટલે કે એલ્ટિટ્યુડ ઓફ લોકાલિટી, જે તે સ્થળ છે એ વિષુવવૃત્તની ઉત્તરે આવેલું છે, વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે એ પણ ખાસ આધાર રાખે છે. નેક્સ્ટ છે ધ ડે ઓફ ધ યર, મતલબ કે વર્ષનો કયો દિવસ છે. ઉનાળા દરમિયાન છે એ દિવસ છે એ લાંબો હોય છે, જ્યારે શિયાળા દરમિયાન છે એ દિવસ છે એ ટૂંકો હોય છે, એટલે આ બાબત પણ ખાસ આધાર રાખે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ જે પોઈન્ટ છે એ છે ટાઈમ ઓફ ધ ડે, એટલે કે દિવસનો કયો સમય છે એ પણ ખાસ આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે સવારના સમય અને સાંજના સમય જે છે એ પ્રકાશ કેવો હોય છે, તો કે ઠંડો હોય છે અને ઓછો હોય છે. જ્યારે આપણને બપોરનો સમય હોય છે ત્યારે આપણને પ્રકાશ એકદમ ચળકતો મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે સૂર્ય છે એ વર્ષ દરમિયાન છે એ વિષુવવૃત્તની ઉત્તરે કર્કવૃત અને દક્ષિણે મકરવૃત્તની વચ્ચે મૂવમેન્ટ થાય છે. આ બધું આપણે બેઝિક સાયન્સમાં ભણી ગયા હતા, આ બધું આપણે બેઝિક સાયન્સની અંદર ભણેલા છીએ કે સૂર્ય છે એ મૂવમેન્ટ ન થતો, પૃથ્વી છે એ પોતાની ધરીની ઉપર આગળ અને પાછળ મૂવમેન્ટ કરે છે, જેના લીધે આપણને કેવું લાગે છે કે સૂર્ય છે એ ઉપર અને નીચે મૂવ થાય છે. માટે સૂર્ય છે એ વર્ષ દરમિયાન છે એ વિષુવવૃત્તની ઉત્તરે કર્કવૃત અને દક્ષિણે મકરવૃત્તની વચ્ચે મૂવ થાય, જેથી બિલ્ડિંગની સાપેક્ષમાં સૂર્યની દૈનિક મૂવમેન્ટ જે તે સ્થળના અક્ષાંશ ઉપર આધાર રાખે છે. જો કોઈ સ્થળ કર્કવૃતની ઉપર તરફ હોય તો સૂર્ય હંમેશા બિલ્ડિંગની દક્ષિણ તરફ જ રહે છે, જેથી સ્કાય રેડિયેશન છે એ કઈ તરફથી મળશે, તો કે ઉત્તર તરફથી મળશે. અને બિલ્ડિંગની ડેલાઇટ ડિઝાઇન કરવા માટે માત્ર સ્કાય રેડિયેશન જ ધ્યાનમાં લેવાતું હોવાથી ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃતની ઉપર આવેલા જેટલા પણ દેશો છે એમાં લાઇટિંગનો સ્ત્રોત છે એ કઈ દિશા તરફથી ગણવામાં આવશે, તો કે ઉત્તર દિશા તરફથી ગણવામાં આવશે. જેથી ઉત્તર ગોળાર્ધના જે પણ દેશો છે એમાં આપણે લાઇટિંગની ડિઝાઇન છે એ કઈ રીતે કરવામાં આવે છે, તો કે નોર્થ લાઇટિંગ પ્રમાણે કરવામાં આવે છે. આ જ રીતે સેમ રીતે દક્ષિણમાં મકરવૃત્તની દિશા, મકરવૃત્તની નીચે આવેલા દેશો માટે આ બધી વસ્તુ છે એ ઉલટી રહેશે, માટે ત્યાં બધી લાઇટિંગની ડિઝાઇન છે એ કેવી કરવામાં આવે છે, તો કે સાઉથ લાઇટિંગ પ્રમાણે કરવામાં આવે છે. આ બધું તો આપણે હોલ વર્લ્ડ વર્સ એટલે કે આખા વિશ્વ વિશે જોયું, પણ આપણે જો ભારતની વાત કરીએ, ભારત દેશ છે એ વિષુવવૃત્તની ઉત્તરે આવેલો છે અને ભારતમાંથી કર્કવૃત છે એ મધ્યમાંથી એટલે કે ગુજરાતમાંથી પસાર થાય છે, જેથી ભારતમાં બિલ્ડિંગના ડે લાઇટિંગની ડિઝાઇન છે એ કેના આધારે કરવામાં આવશે, તો કે નોર્થ લાઇટિંગના આધારે કરવામાં આવશે. ભારતની સ્થિતિ મુજબ ડે લાઇટિંગ ડિઝાઇન માટે 15 અંશનો સોલાર એલ્ટિટ્યુડને છે આપણે પ્રમાણિત ગણવામાં આવેલો છે. આઉટડોર ડિઝાઇન સ્કાય ઇલ્યુમિનસ દેશના જુદા જુદા હવામાનવાળા વિસ્તારો પ્રમાણે બદલાઈ જાય છે, માટે ડિઝાઇન સ્કાય ઇલ્યુમિનસની ભલામણની અમુક કિંમતો છે એ આપણે જોઈ કે અલગ અલગ હવામાન માટે ઇલ્યુમિનસ છે એ કેટલા લક્સ જેટલું રાખવામાં આવે છે. જો ઠંડા પ્રદેશો હોય તો ત્યાં ઇલ્યુમિનસ લક્સ છે એ કેટલું હોય છે, તો કે 6800 જેટલું. જો કે કમ્પોઝિટ ક્લાઇમેટ એટલે કે મિશ્ર વાતાવરણ, થોડું ગરમ થોડું ઠંડુ એવું વાતાવરણ હોય તો ત્યાં લક્સ કેટલું હોય છે, 8000 લક્સ જેટલું. વાર્મ હ્યુમિડ ક્લાઇમેટ હોય ત્યાં શું હોય છે, તો કે 9000 જેટલું લક્સ હોય છે. ટેમ્પરેચર ક્લાઇમેટ જ્યાં હોય એટલે કે મીડિયમ ગરમ વાતાવરણ જ્યાં હોય ત્યાં કેટલું લક્સ હોય છે, તો કે 9000 જેટલું લક્સ હોય છે. અને હોટ ડ્રાય ક્લાઇમેટ એટલે કે જ્યાં ખૂબ જ ગરમ વાતાવરણ હોય ત્યાં કેટલું લક્સ હોય છે, તો કે 10500 જેટલું લક્સ હોય છે.
નેક્સ્ટ આપણે જોઈએ ડેલાઇટ ફેક્ટર. ડેલાઇટ ફેક્ટર કેને કહેવામાં આવે છે? ડેલાઇટ ફેક્ટર ઇઝ ધ સમ ઓફ ઓલ ધ ડેલાઇટ રીચિંગ ઓન ઇન્ડોર રેફરન્સ પોઈન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ સોર્સ. એટલે કે બિલ્ડિંગના અંદરના કોઈ રેફરન્સ પોઈન્ટ આગળ નીચેના વિવિધ સ્ત્રોતોમાંથી પ્રકાશનો જે સરવાળો આપણે મળે છે એને શું કહેવામાં આવે છે? ડેલાઇટ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો એ કયા કયા ત્રણ સોર્સ છે, કયા કયા ત્રણ સ્ત્રોત છે એ આપણે જોઈએ. તો કે ધ ડાયરેક્ટ સ્કાય વિઝિબલ ફ્રોમ ધ પોઈન્ટ, એટલે કે રેફરન્સ પોઈન્ટ ઉપરથી આપણને દેખાતું ખુલ્લું આકાશ. બીજો છે એક્સટર્નલ સરફેસ રિફ્લેક્ટિંગ લાઇટ ડાયરેક્ટલી, એટલે કે બાહ્ય સપાટીઓ જે છે એ પ્રકાશ પરિવર્તન કરીને રેફરન્સ પોઈન્ટ આગળ પહોંચાડે છે તે. અને થર્ડ છે ઇન્ટરનલ સરફેસ રિફ્લેક્ટિંગ લાઇટ ટુ ધ પોઈન્ટ, એટલે કે અંદરની જે સપાટીઓ છે જે પ્રકાશ છે એ પરાવર્તિત કરીને રેફરન્સ પોઈન્ટ આગળ પહોંચાડે છે. બરાબર, આ ત્રણ સ્ત્રોત ઉપર છે એ ડેલાઇટ ફેક્ટર છે એ આધાર રાખે છે. આ ત્રણે ત્રણ સોર્સના સરવાળાને શું કહેવામાં આવે છે? ડેલાઇટ ફેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. રૂમની અંદર ક્ષૈતિજ પ્લેનમાં વર્ટિકલ પ્લેન હોવાથી ડેલાઇટ ફેક્ટર સામાન્ય રીતે ક્ષૈતિજ પ્લેન ઉપર જ ગણવામાં આવે છે. પરંતુ ક્લાસરૂમ, બ્લેકબોર્ડ, દિવાલો, એના ઉપર આવેલા ચિત્રો વગેરે માટે શું હોય છે? ડેલાઇટ ફેક્ટર દર્શાવતી વખતે આપણે વર્ટિકલ પ્લેન પણ ધ્યાનમાં લેવું પડે છે. ડેલાઇટ ફેક્ટર છે એના મુખ્ય ત્રણ ઘટકો છે, એટલે કે ત્રણ એના કમ્પોનન્ટ છે. કયા કે? તો કે સ્કાય કમ્પોનન્ટ, જેને આપણે SC વડે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે એક્સટર્નલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ, જેને આપણે ERC વડે ઓળખીએ છીએ. અને થર્ડ છે ઇન્ટરનલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ, એને IRC વડે ઓળખીએ છીએ. આ ત્રણે ત્રણ કમ્પોનન્ટ વિશે આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે સ્કાય કમ્પોનન્ટ. સ્કાય કમ્પોનન્ટ કેને કહેવામાં આવે છે? તો કે બિલ્ડિંગની અંદરના કોઈ પોઈન્ટ આગળ વિન્ડોમાંથી મળતા એલ્યુમિનસ અને સ્વચ્છ આકાશના આખા અર્ધગોળમાંથી મળતા એલ્યુમિનસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સ્કાય કમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જોઈએ, બિલ્ડિંગની અંદરના કોઈ પોઈન્ટ આગળ વિન્ડોમાંથી મળતા એલ્યુમિનસ અને સ્વચ્છ આકાશવાળા આખા અર્ધગોળમાંથી મળતા એલ્યુમિનસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સ્કાય કમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી સાઇઝની વિન્ડો માટે સ્કાય કમ્પોનન્ટ છે એ NBC 2005 પાર્ટ 8 સેક્શન 1 ના એનેક્સર એ પરથી ગણી શકાય છે. બરાબર, આપણે બાજુમાં એક સ્કાય કમ્પોનન્ટની ફિગર આપેલી છે કે રેફરન્સ પોઈન્ટ છે એ શું છે? તો કે આ P જે છે એ રેફરન્સ પોઈન્ટ છે. વિન્ડોમાંથી છે એ આપણને શું છે? એટલું આકાશ છે એ ખુલ્લું દેખાય છે. અને આ આખું અર્ધગોળ છે જ્યાં સૂર્યની મૂવમેન્ટ થાય છે. આ ભાગ છે એમાંથી આવતો પ્રકાશ છે એ P પોઈન્ટ આગળ આપણને મળે છે એનો, અને ખુલ્લા આકાશના ઇલ્યુમિનેશનનો છે એ ગુણોત્તર લઈએ એટલે આપણને શું મળશે? સ્કાય કમ્પોનન્ટ મળી જાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એક્સટર્નલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ, એટલે કે ERC. ERC કેને કહેવામાં આવે છે? કે બિલ્ડિંગની અંદરના કોઈ પોઈન્ટ આગળ બહારની અવરોધક સપાટી પરથી પરાવર્તિત થઈને આવતું ઇલ્યુમિનસ અને સ્વચ્છ આકાશવાળા આખા અર્ધગોળમાંથી મળતા ઇલ્યુમિનસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ERC, એટલે કે એક્સટર્નલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ IRC. IRC કેને કહેવામાં આવે છે? તો કે બિલ્ડિંગની અંદરના કોઈ પોઈન્ટ આગળ ફ્લોર, છત, દિવાલો પરથી પરાવર્તિત થઈને આવતું ઇલ્યુમિનસ અને સ્વચ્છ આકાશવાળા આખા અર્ધગોળમાંથી મળતું ઇલ્યુમિનસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? IRC, એટલે કે ઇન્ટરનલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. IRC ની કિંમત છે રૂમની મધ્યમાં કેવી હોય છે? મહત્તમ, અને દિવાલો પાસે અને ખૂણામાં કેવી હોય છે? ન્યૂનતમ હોય છે. રૂમની અંદર ફ્લોર, છત અને દિવાલો દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને શું કહેવામાં આવે છે? તો કે રિફ્લેક્શન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સફેદ સપાટીઓનો રિફ્લેક્શન ફેક્ટર છે એ કેટલો હોય છે? તો કે 70-80% જેટલો હોય છે. જ્યારે કાળી અને ડાર્ક સપાટીઓનો રિફ્લેક્શન ફેક્ટર છે એ કેટલો હોવો જોઈએ? કેટલો હોય છે? તો કે 10-20% જેટલો જ હોય છે. કારણ કે આપણને ખબર છે ડાર્ક પ્રકાશ છે, ડાર્ક કલર છે એ શું થાય છે? કે પ્રકાશ છે એ શોષી લે છે અને એનું પરાવર્તન છે એ ઓછું કરશે. જ્યારે લાઇટ કલર છે એ શું કરશે? તો કે પ્રકાશનું પરાવર્તન વધુ કરશે અને પ્રકાશનું શોષણ છે એ ઓછું કરે છે. IRC ની ગણતરી કરવી થોડીક મુશ્કેલી છે, એટલા માટે શું કરવામાં આવે છે? તો કે સામાન્ય ફિનિશિંગ, એટલે કે રિફ્લેક્શન ફેક્ટરને 40% અને નોર્મલ વિન્ડો સાઇઝ, એટલે કે ફ્લોર એરિયાના 20% માટે IRC છે એ શું કરવામાં આવે છે? તો કે 0.7% જેટલી લઈ લેવામાં આવે છે. આ કિંમતને શું કરવામાં આવે છે? તો કે સ્કાય કમ્પોનન્ટ અને ERCની અંદર એડ કરી અને ટોટલ ડેલાઇટ ફેક્ટર છે એ ત્રણેય બાબત ઉપર આધાર રાખે છે એમાં શું કરવા દેવામાં આવે છે? એડ કરવા દેવામાં આવે છે. ડેલાઇટ
ડેલ એટ ફેક્ટર છે એ કેટલી બાબત ઉપર આધાર રાખે છે? તો કે ત્રણ. કઈ કઈ? સ્કાય કમ્પોનન્ટ, ઈઆરસી ને આઈઆરસી. સ્કાય કમ્પોનન્ટ, એક્સટર્નલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ અને ઇન્ટરનલ રિફ્લેક્ટેડ કમ્પોનન્ટ. નેક્સ્ટ આપણે જોઈએ કે જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ઓપનિંગ ટુ અફોર્ડ ગુડ લાઇટિંગ, એટલે કે સારા લાઇટિંગ માટે ઓપનિંગના સિદ્ધાંતો. તો જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે બિલ્ડિંગમાં ઊંચી વિન્ડોના લીધે ઊંડાઈ સુધી પ્રકાશ પ્રવેશી શકે છે, અથવા જ્યાં પોળી વિન્ડોના લીધે પ્રકાશનું વિતરણ શું થાય છે, વધારે થાય છે. આકાશનો 20 થી 25 અંશનો એલ્ટિટ્યૂડ વચ્ચેનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? વર્કિંગ પ્લેન. વર્કિંગ પ્લેન હોય છે જે ડેલાઇટ છે એ આપણને પૂરતી પાડે છે. ફિગરમાં જોઈ તો કે એક ઊંચી વિન્ડો છે જે વધારે ઊંડાઈ, જ્યાંથી આપણને આવતો પ્રકાશ છે એ શું થશે, વધારે ઊંડાઈ સુધી મળશે. જ્યારે એક વાઇડર વિન્ડો છે જે લાંબી વિન્ડો છે એમાંથી શું થશે, તો કે જ્યાં એની અંદરથી આવતો પ્રકાશ છે એ દૂર સુધી ફેલાશે. ઓકે, જેથી આપણને જોવા જઈએ તો ઊંચી વિન્ડો કરતાં આપણને લાંબી વિન્ડો છે એ પ્રકાશનો સ્ત્રોત છે એ વધુ પૂરો પાડશે. નેક્સ્ટ આપણે જોઈએ કે પહોળી વિન્ડોનું સીલ વર્કિંગ પ્લેનથી 300 mm થી 600 mm જેટલું ઊંચું રાખવામાં આવે તો પ્રકાશનું વિતરણ છે એ કેવું થાય, તો કે સારી રીતે થઈ શકે. બરાબર, સીલ એટલે કે બારીનું નીચેમાં નીચું લેવલ છે એ કેટલું રાખવામાં આવે, તો કે 300 થી લઈને 600 જેટલું રાખવામાં આવે તો શું થશે, કે પ્રકાશનું વિતરણ છે એ કેવું થશે, સારામાં સારી રીતે થશે. નેક્સ્ટ આપણે જોઈએ કે એક પહોળી વિન્ડો કરતા ઘણી બધી નાની નાની વિન્ડો દિવાલોમાં યોગ્ય સ્થાને ગોઠવવામાં આવે તો પ્રકાશનું વિતરણ છે એ સારું કરી શકાય. ધારો કે આપણે દિવાલની અંદર એક જ જગ્યાએ વિન્ડો પ્રોવાઈડ કરી છે તો એનાથી શું થશે, તો કે એટલો ભાગ જે છે એટલો પ્રકાશિત થશે, જ્યારે સાઈડનો ભાગ છે ત્યાં પ્રકાશ પૂરો મળશે નહીં. એની જગ્યાએ આ રીતે ત્રણ વિન્ડો જો પ્રોવાઈડ કરવામાં આવી હોય તો સાઈડની વિન્ડોઝ છે એ સાઈડ કવર કરી લેશે બંને સાઈડો, અને જ્યારે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેની વિન્ડો દ્વારા પ્રકાશિત કરી દેવામાં આવશે. એના લીધે શું થશે, તો કે પ્રકાશનું વિતરણ છે એકદમ સારી રીતે થશે. નેક્સ્ટ આપણે જોઈએ કે જ્યારે રૂમની લંબાઈ 7 મીટર કરતા વધારે હોય ત્યારે બે સામસામેની દિવાલોમાં મૂકેલી વિન્ડો ડેલાઇટનું વિતરણ વધારે સારી રીતે કરી શકે છે. આ પ્રકારની ગોઠવણને લીધે શું થાય છે, તો કે ગ્લેર પણ ઓછું આવે છે, કારણ કે વિન્ડોની બાજુ બાજુની દિવાલોમાં સામસામેની વિન્ડો વડે પ્રકાશિત થાય છે. શું કહેવા માંગે છે, તો કે રૂમની લંબાઈ જે છે એ 7 મીટર કરતા વધારે હોય ત્યારે શું કરવામાં આવે છે, તો કે સામસામેની વિન્ડો, સામસામેની જે દિવાલ છે એમાં શું કરવામાં આવે છે, વિન્ડો પ્રોવાઈડ કરવામાં આવે છે. જેના લીધે શું થશે, તો કે આ વિન્ડો છે એ અડધા રૂમને પ્રકાશિત કરશે, જ્યારે સામેની વિન્ડો છે એ બીજા અડધા રૂમને પ્રકાશિત કરશે. જેના લીધે શું થશે, તો કે આખા આખો રૂમ છે એ પ્રકાશિત થઈ જશે અને કોઈ પણ જાતનું ગ્લેર છે એ અંદર ઉત્પન્ન થશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ કે વિન્ડોમાં ડીપ રિવેલ રાખવાથી ગ્લેરની અસર કેવી થાય છે, ઓછી થાય છે. ડીપ રિવેલના કારણે ડાયરેક્ટ સોલાર ઇલ્યુમિનેશન થોડું કપાઈ જાય છે અને વિન્ડોની આસપાસના એરિયામાં દિવાલોની અંદરની સપાટીઓમાં ઇલ્યુમિનેશન કેવું મળે છે, વધુ મળે છે. ડીપ રિવેલ એટલે કે શું, આપણે જે દિવાલ હોય છે એમાં બારી છે એ કઈ સાઈડ પ્રોવાઈડ કરવામાં આવે છે, અંદરની સાઈડ એટલે કે રૂમ જે સાઈડ છે ત્યાં. તેનાથી શું થશે, તો કે ડાયરેક્ટ જે સોલારમાંથી પ્રકાશ આવે છે, સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે બરોબર, એ સીધે સીધો રૂમની અંદર ઓછો પ્રવેશે અને સ્કાય ઇલ્યુમિનસ છે એ વધારે પ્રવેશે. જેના લીધે જે ગ્લેર છે સૂર્ય દ્વારા જે પ્રકાશ મળે છે એ એકદમ ચળવળતો હોય છે. જે ગ્લેર છે એ રૂમની અંદર ઓછો ફેલાશે અને આકાશનો જે સ્કાય ઇલ્યુમિનસ છે એ વધારે અંદર આવશે. નેક્સ્ટ આપણે જોઈએ કે રૂમમાં સીધો પ્રકાશ ન આવે તે માટે ઓપનિંગને છજ્જા, લુવર્સ, બફેલ્સ વગેરે આપવા જોઈએ, જેથી સુધ્યા પ્રકાશ છે એ ઇલ્યુમિનસ વધારે હોય અને ગ્લેર પણ એમાં વધુ હોય છે. માટે છજ્જા અને લુવર્સ ને એ બધું આપેલું હોય તો તેનાથી શું થાય, આપણે સીધું જે આપણો પ્રકાશ આવે છે એને શું કરી શકશું, રોકી શકીએ. ફિગરમાં જોઈએ કે ડાયરેક્ટ સનમાંથી આવતો પ્રકાશ છે એ રૂમની અંદર પ્રવેશી શકે એમ નથી. સ્કાયનો જે પ્રકાશ છે, સ્કાય ઇલ્યુમિનસ છે એ રૂમની અંદર પ્રવેશે છે. માટે આપણે જે છે ડેલાઇટિંગની ડિઝાઇનમાં ક્યાંય સીધો સૂર્યનો ઇલ્યુમિનસ છે અને ક્યાંય ડિઝાઇનિંગમાં લીધેલું નથી. ઓનલી ફોર આકાશનું જે ઇલ્યુમિનસ છે એને જ આપણે ડિઝાઇનમાં લીધેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ કે વિન્ડોમાં પ્રકાશ નિયંત્રણ કરવા માટે ઘણી વખત સરફેસ ગ્રેડિંગ જેવા કે કોરુગેટેડ ગ્લાસ, ટિન્ડ ગ્લાસ, પ્રિઝમેટિક ગ્લાસ વગેરે બેસાડવામાં આવે છે. આ પ્રકારના ગ્લાસ વિન્ડોના ઉપરના ભાગમાં બેસાડવા જોઈએ, જેથી શું કરવામાં નીચેના ભાગમાં આપણે ક્લિયર ગ્લાસ પણ બેસાડી શકીએ.
ડબલ ગ્લાસ વાળી વિન્ડો પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી અંદરની સાઈડ છે એ ગ્લેર આવે નહીં. અત્યારે આપણે ખાસ જોયું હોય તો કે નવી ડિઝાઇન પ્રમાણે નવી વિન્ડો આવી છે, લગાડેલું મર્કીનું એક લેયર લગાડેલું હોય કાચની ઉપર, જેનાથી શું થાય છે તો કે રૂમની અંદર છે એ ગ્લેર આવતો નથી અને બહારની વ્યક્તિ છે એ રૂમની અંદર પણ જોઈ શકતા નથી. ઓકે, થેન્ક યુ.